आणंद विद्यानगर रोड पर आवेल होटल एच खाते आजे क्यू ओवरसीज द्वारा यूरोप एज्युकेशन फेर 2023 नु आयोजन करवामां आव्यु हतु, जेमां चरोतर वासीओने यूरोप भणीने सेटल थवा सुधीनुं मार्गदर्शन पूरुं पाडवामां आव्युं। एनआरआई नु हब गणाता चरोतरमां प्रथम वखत यूरोप एज्युकेशन फेरनुं आयोजन करवामां आव्युं, जेमां विदेश भणीने सेटल थवा सुधीनुं मार्गदर्शन पूरुं पाडवामां आव्युं। उल्लेखनीय छे के विदेश शब्द सांभळता ज लोकोने यूके अमेरिका केनेडा ज याद आवतुं होय छे, परंतु विश्व में यूरोप पर पोतानो अलग वर्चस्व धरावे छे, जे आईएलटीएस वगर पण के ओछा खर्चा में पण सेटल थवानी तको विषय लोकोने माहितगार करवामां आव्या हता। અને આજે હું અહીં આણંદમાં આવ્યો છું એન્ડ આઈ એમ વન ઓફ ધી રિપ્રેઝેન્ટેટિવ ઓફ યુરોપ યુરોપિયન કન્ટ્રી કરન્ટલી આઈ એમ રિપ્રેઝેન્ટિંગ ફ્રાન્સ હવે આ ફેરમાં અમે લોકો ચરોતરમાં મેજરલી આપણે બધાને ખબર છે કે ફોરેન એજ્યુકેશન એ ઘણું આગળ પ્રમાણે છે ઘણા બધા વિદ્યાર્થીઓને ફોરેન એજ્યુકેશનમાં જવું હોય છે પણ કોઈને યુરોપની માહિતી નથી હોતી તો આજના યુરોપ એજ્યુકેશન ફેરના માધ્યમથી વી વુડ લવ ટુ એડ્રેસ ઓલ ધી સ્ટુડન્ટ્સ ફ્રોમ ચરોતર એઝ ઇન વાય દે શુડ ગો ટુ યુરોપ ફોર એજ્યુકેશન હું ખાલી યુરોપ એજ્યુકેશનને 5 થી 6 પોઈન્ટમાં બહુ સરળતાથી સમજાવું તો ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએલટીએસ આપીને થાકી જાય છે આઈએલટીએસમાં બેન્ડ નથી આવતા અને પોતાનું બહાર જવાનું અબ્રોડ જવાનું સપનું પછી એ લોકો હતાશ થઈને છોડી દે છે પણ યુરોપની બધી જ કન્ટ્રીમાં આઈએલટીએસની રિક્વાયરમેન્ટ છે નહીં તો યુરોપમાં કોઈ પણ વિદ્યાર્થી આઈએલટીએસ વગર અપ્લાય કરી શકે છે બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે ઘણા બધા વિદ્યાર્થીઓને ભણવું હોય છે બહાર પણ એ લોકોનું બજેટ નથી હોતું તો અમારા યુરોપમાં પોલેન્ડ છે લેટવિયા છે લિથુઆનિયા છે માલ્ટા છે એવી બધી કન્ટ્રીમાં એજ્યુકેશન કોસ્ટ ખાલી 1 થી 1.5 લાખ રૂપિયા જેટલો જ હોય છે સો કોઈ સારો વિદ્યાર્થી છે અને બજેટ પણ નથી તો એ લોકો પણ યુરોપમાં સારી રીતે ભણી શકે છે ત્રીજી વસ્તુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ખુદ પ્રોફેશનલ છે એમને પોતાના સ્પાઉસ અને કિડ સાથે બહાર ભણવા જવું હોય છે કેનેડામાં પીઆર માટે ઘણા બધા રૂપિયા ખર્ચે છે યુકેમાં જઈ અને પછી એ લોકો આગળ સ્કેન્ડિનેવિયન કન્ટ્રી જેમ કે ડેનમાર્ક ફિનલેન્ડ નોર્વે આ કન્ટ્રીઝમાં એ લોકો સ્પાઉસ અને કિડ સાથે ભણવા જઈ શકે છે અને ત્યાં એ લોકો સ્થાયી પણ થઈ શકે છે પીઆર સુધીની પ્રોસેસ પણ ત્યાં છે સો ઓછો કોસ્ટ વિધાઉટ આઈએલટીએસ સ્પાઉસ કિડ સાથે ભણવું હોય તો યુરોપ સર્વશ્રેષ્ઠ ઓપ્શન છે અને અમે લોકો ઘણા બધા વિદ્યાર્થીઓ ચરોતરથી પાસમાં પણ મૂકેલા છે અને હવે ક્યુ ઓવરસીઝના યુરોપ એજ્યુકેશન ફેરના માધ્યમથી અમે લોકો ઘણા બીજા વિદ્યાર્થીઓને ફોલ 23 ઇન્ટેક માટે પણ એડમિશન કરાવી અને વિઝા કરાવવાની એક ઝુંબેશ ચલાવીએ છીએ જે પ્રમાણે યુરોપ કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવે જણાવ્યું કે યુરોપમાં સેટલ થવાની તકો ઘણી છે ત્યારે આ એજ્યુકેશન ફેરના આયોજકનું શું કહેવું છે જાણીએ હું ક્યુ ઓવરસીઝનો ઓનર છું જે એનએસ પટેલ સર્કલ આગળ આવેલું છે પાયનિયર કોમ્પ્લેક્સની અંદર આજે અમે લોકો એક યુરોપ એજ્યુકેશન ફેરને લઈને આવ્યા છીએ અહીંયા આગળ જે એના માટે છે કે આજની તારીખમાં ચરોતર જેટલી છે ચરોતર ગામ એની અંદર ઘણા બધા ચરોતરવાસીઓને બહાર જવાનો બહુ મોટો ક્રેઝ છે હવે આ એક ક્રેઝ એવો છે કે જે લોકો વિચારે છે કે ખાલી ને ખાલી યુરોપ મતલબ કે કેનેડા છે કે પછી લંડન છે કે અમેરિકા છે તેની અંદર જ એક એનું એક સેટલ કરી શકે છે બટ તેવું નથી યુરોપ પણ એક એવી કોન્ટિનેન્ટ છે કે જ્યાં આગળ તરોતરના ઘણા બધા છોકરાઓ 2 લાખથી લઈને કે 10 લાખ સુધીમાં 15 લાખ સુધીની અંદર એ લોકો ત્યાં આગળ ભણ્યા પછી સેટલ થઈ શકે છે હવે એક વસ્તુ છે કે ભાઈ જે લોકો કેનેડા જાય છે જે લોકો ખાલી યુકે જાય છે તો હવે ત્યાં આગળ જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે એ ઘણી બધી ઓછી થવાની ચાલુ થઈ ગઈ છે હવે લોકો ત્યાં ગયા પછી એટલે સેટલ પણ નથી થઈ શકતા તો હવે શું છે ઘણા બધા એવા લોકો છે કે આઈએલટીએસ આપે છે આઈએલટીએસ આપ્યા પછી એ લોકો ડિમોરલાઇઝ થઈ જાય કે ભાઈ મારો સ્કોર નથી આવ્યો તો આ મેં કર્યું હવે સ્કોર નથી આવ્યો તો હવે હું શું કરું તો એ લોકો એમનું ફ્યુચર હવે બેક કરે છે પણ હવે એવું નથી હવે યુરોપ પણ એક એવું જગ્યા છે કે જ્યાં આગળ આપણા ત્યાંના લોકો ત્યાં જઈ શકે છે ઓછા ખર્ચે ઓછા દરમાં તે ભણી શકે છે અને ત્યાં આગળ તે લોકો સેટલ પણ થઈ શકે છે સો આ એક એવું સારું ઓપ્શન છે એવું પણ થઈ શકે છે કે ઘણા બધા લોકોની પાસે એટલા બધા પૈસા ના હોવા છતાં તો એ લોકો માટે આપણે ફાઇનાન્શિયલ સર્વિસ પણ અમે લોકો લઈને આવ્યા છે કે જેમાં સિક્યોર લોન અનસિક્યોર લોનની પણ માહિતી મળશે ઘણા બધા લોકોને કે ભાઈ અનસિક્યોર લોનને લઈને કે ભાઈ અમુક અમાઉન્ટને લઈને પણ એ લોકો ત્યાં આગળ જઈને ભણીને સેટલ થઈને આરામથી તેમની લાઈફ ત્યાં ગુજારી શકે છે પીઆરના પણ ઓપ્શન એ લોકોની અંદર અવેલેબલ છે સો આ એક સારી રીતનાનું એક ઓપ્શન છે તો મારું એવું વિચાર છે કે ભાઈ એટલીસ્ટ એકવાર આવો મુલાકાત લો અને તમે જાણો કે ભાઈ કઈ રીતનાનું કઈ કેટલા કોર્સીસ અમે લોકો અવેલેબલ રાખ્યા છે એક
1000 પ્લસ કોર્સિસ છે, ઘણી બધી 16 પ્લસ કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ તમને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે કે ભાઈ કેટલું ભણવું જોઈએ, કયા કોર્સિસ ભણવા જોઈએ, શું ભણવું જોઈએ અને કેટલા ખર્ચાની અંદર એમનું એજ્યુકેશન કમ્પ્લીટ થઈ શકે છે. સો આ એક સારો તક છે. તો એક લાભ ઉઠાવવા માટે અમારી બાજુથી અમે લોકો એક આ પ્રેરણા કરી રહ્યા છે. હોપ કરું છું કે ભાઈ આ બધા માટે ફાયદોકારક વસ્તુ રહે. ત્યારે યુરોપમાં સેટલ થવા માટેના આ ફેરમાં આવેલા તમામ ઉમેદવારોને યુરોપમાં સેટલ થવા સુધીની તકોના લાભ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ આ એજ્યુકેશન ફેરમાં લોન વિશે માહિતી મળી રહે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેથી ફેરમાં આવેલા ઉમેદવારોને તમામ પ્રશ્નોનું સમાધાન એક જ સ્થાન પર મળી રહ્યું હતું. અહીં આપણે ક્યુઓસીસના તરફથી એજ્યુકેશન ફેર રાખવામાં આવે છે યુરોપનો, તો તેના લઈને હું અહીંયા આવ્યો છું એટલે અમારે ઇન્ફોર્મેશન લેવા માટે. ફેર ખૂબ જ સરસ છે અહીંયા, એન્ડ મને બધી બહુ ઇન્ફોર્મેશન મળી, બધી કન્ટ્રીની ઇન્ફોર્મેશન મળી છે. ડેનમાર્ક, આયર્લેન્ડ, જર્મની, ગ્રીસ, લેટવિયા, સ્પેન એમ જ તેમ જ બધી બહુ કન્ટ્રીઝ અહીંયા આવેલી છે, યુકે પણ છે. અને એમાં મેં છેલ્લા બધીથી ઇન્ફોર્મેશન લઈને છેલ્લા મેં કન્ક્લુડ કર્યું કે મને ડેનમાર્કનું સૌથી સારું લાગ્યું છે. એન્ડ અરે ડેનમાર્ક માટે અપ્લાય મેં કરી દીધું છે. ડેનમાર્કની અંદર ઓવરઓલ એક્સપિરિયન્સ બી એકદમ મસ્ત છે, એકદમ બધું ફ્રેન્ડલી મેનરમાં અંદર છે. અને તમારો ખૂબ ને ખૂબ અહીંનો આવકાર થશે અને તમને પૂરી ઇજ્જત આપવામાં આવશે. અહીંનો અનુભવ એમ છે કે સર સૌથી બેસ્ટમાં બેસ્ટ સર્વિસ અહીંયા જ છે. અને તમને ખૂબ આમ આવભગતથી તમને પોતાના કશું પરાયા જેવું રાખતા નહીં તમને. હા, લોન વિશે બી તમારે જો તમારે ફાઇનાન્શિયલી બી કંઈ પ્રોબ્લેમ હોય તો તમને અહીંયા લોન વિશે બી તમને ઘણી માહિતી આપવામાં આવશે અને તેમજ તમને ખૂબ ને ખૂબ સહકાર આપવામાં આવશે લોનના વિશે.